નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 12 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો કોચ કયા શહેરમાં શરૂ કર્યો છે? તો તેના જવાબમાં આવશે મુંબઈ, એટલે કે આન્સર એ. આ મેટ્રો કોચ જે છે તે BEML નામની એક કંપની છે તેના દ્વારા બનાવવામાં આવેલો છે. BEML, જેનું પૂરું નામ થાય ભારત અર્થ મૂવર્સ લિમિટેડ. આ કંપનીની સ્થાપના ઈસવીસન 1964 રોજ થઈ હતી અને તેના ચેરમેન અને MD છે શ્રી DK હોટા. તેનું મુખ્યાલય આવેલું છે કર્ણાટકમાં બેંગ્લોર ખાતે. ત્યારબાદનો પ્રશ્ન. ન્યૂ મોટર વાહન અધિનિયમ ગુજરાતમાં કઈ તારીખથી લાગુ કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે 16 સપ્ટેમ્બર, એટલે કે આન્સર B. હવે ન્યૂ મોટર વાહન અધિનિયમમાં ફેરફાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું? તો તેના જવાબમાં પણ આવશે ગુજરાત. ત્યારબાદનો પ્રશ્ન. એશિયા પેસેફિક ગોલ્ફ હોલ ઓફ ફેમથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે પવન મુંજાલ, એટલે કે આન્સર C. પવન મુંજાલ એ હીરો મોટોકોર્પ કંપનીના MD છે. ત્યારબાદનો પ્રશ્ન. સાવરકર ઇકોઝ ફ્રોમ અ ફોરગોટન પાસ્ટ 1883 ટુ 1924 પુસ્તકના લેખક કોણ છે? તો તેના જવાબમાં આવશે વિક્રમ સંપત, એટલે કે આન્સર B. ત્યારબાદનો પ્રશ્ન. ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય મહિલા વ્યાપાર કેન્દ્ર ક્યાં ખોલવામાં આવશે? તો તેના જવાબમાં આવશે આંતરરાષ્ટ્રીય મહિલા વ્યાપાર કેન્દ્ર કેરળમાં ખોલવામાં આવશે, એટલે કે આન્સર D. ફ્લોરિડામાં ભારતીય મૂળના ફેડરલ જજ તરીકે કોને નિમવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે અનુરાગ સિંગલ, એટલે કે આન્સર A. ફ્લોરિડા જે છે તે US આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન. નેશનલ શૂટિંગ ટ્રાયલમાં કોણે જુનિયર અને સિનિયર બંને કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યો છે? તો તેના જવાબમાં આવશે મેહુલી ઘોષ, એટલે કે આન્સર D. બીજા નંબર પર રહી શ્રેયા અગ્રવાલ અને ત્રીજા નંબર પર રહી અપૂર્વી ચંદેલા, અને પહેલા નંબર ઉપર છે મેહુલી ઘોષ, જે પશ્ચિમ બંગાળની ખેલાડી છે. ત્યારબાદનો પ્રશ્ન. તાજેતરમાં JBL કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે રણવીર સિંહ, એટલે
એટલે કે આન્સર ડી. આલિયા ભટ્ટ જે છે તેને એક ફેશન બ્રાન્ડ છે તેનું નામ છે માન્યવર. તેની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. તો માન્યવર પૂછાય તો તેના જવાબમાં આવશે આલિયા ભટ્ટ, અને જેબીએલ માટે જવાબ આવશે રણવીર સિંહ. મેં તમને ગઈકાલે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, વેન ડિમ્પલ મેટ રિશિ પુસ્તકના લેખક કોણ છે, જે રેલવેની 2018ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો તેના જવાબમાં આવશે સંધ્યા મેનન, એટલે કે આન્સર સી. હવે આજનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા દીવી પર ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી આવેલો છે? તો તેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. અને આ પ્રશ્ન જે છે તે સ્ટાફ સિલેક્શનની 2019ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. આમ અહીં આપણે આજે 12 સપ્ટેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.